ગુજરાતમાં બોર્ડ નિગમોને લઈને મહત્વના સમાચાર. બોર્ડ નિગમોમાં નિમણૂકો પર હવે પૂર્ણ વિરામ મુકાઈ રહ્યું છે. હવે નહીં થાય બોર્ડ નિગમોમાં નિમણૂક. ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક પરિણામો બાદ નિમણૂકો ટળી છે. 3 ટર્મ જીતેલા અને ટિકિટ કપાયેલાને સમાવાશે. સિનિયર કોર્પોરેટરોને સંગઠનમાં સમાવવાની રણનીતિ ઘડાઈ રહી છે. કેટલાકને સરકારમાં સમાવવાની પણ રણનીતિ છે. 60 વર્ષથી ઉપરના કોર્પોરેટરોને પણ સમાવવાની રણનીતિ છે. પક્ષ માટે ઉપયોગી રહેલાને સ્થાન મળી શકે છે. ભાજપ સંગઠન અને સરકારની વિવિધ કમિટીઓમાં સ્થાન અપાશે. બજેટ સત્ર બાદ અપાઈ શકે છે નિમણૂક. રાજ્યમાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની ઘટ છે. રાજ્યમાં મંજૂર મહેકમ સામે 50 આઈપીએસ અધિકારીઓની ઘટ છે. 208 મંજૂર જગ્યા સામે આઈપીએસની 158 જગ્યાઓ ભરાયેલી છે. રાજ્ય સરકારના 20 આઈપીએસ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. રાજ્યમાં 303 આઈએએસ અધિકારીનું મંજૂર મહેકમ છે. રાજ્યમાં 71 આઈપીએસ અધિકારીઓની જગ્યા ખાલી છે. 2 વર્ષમાં ગુજરાતની એફએસએલની પ્રશંસનીય કામગીરી રહી છે. રાજ્ય બહારના 120 કેસોનું એફએસએલએ પરીક્ષણ કર્યું. કેન્દ્રીય એજન્સીઓના 675 કેસનું પરીક્ષણ કર્યું. રાજ્યના 4.23 લાખ કેસોનું આ પરીક્ષણ કરાયું છે. છેલ્લા 2 વર્ષમાં 2.33 કરોડની આવક થઈ. વન્યપ્રાણી રોગ નિદાન સંશોધન કેન્દ્ર સ્થપાશે. ગુજરાતમાં નિદાન સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. ગુજરાતમાં રાષ્ટ્રીય કેન્દ્ર સ્થપાશે. રાજ્યસભામાં પૂછેલા સવાલથી આ માહિતી મળી. રાજ્યસભામાં એમપી પરિમલ નથવાણીએ આ સવાલ પૂછ્યો, જેનો જવાબ વનમંત્રી બાબુલ સુપ્રિયોએ આપ્યો. બાબુલ સુપ્રિયોએ આ માહિતી આપી કે ગુજરાતમાં નિદાન અને સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. તો એમપી પરિમલ નથવાણીએ આ સવાલ પૂછ્યો હતો. વનમંત્રી બાબુલ સુપ્રિયોએ આ અંગે માહિતી આપી. ગુજરાતમાં સંશોધન કેન્દ્ર સ્થપાશે. વનમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આપી. વન્યપ્રાણી રોગ નિદાન કેન્દ્ર ગુજરાતમાં સ્થપાશે. અન્ય શહેરોના સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.